તેનો લેક્ચર નંબર 3 બરાબર ખેતર અને તેની ફરતે વાર બરાબર એમાં ગયા લેક્ચરમાં પણ આપણે એની હદની લંબાઈ શોધતા શીખી ગયા હતા બરાબર હદની લંબાઈ એટલે કે પરિમિતિ આપણે જેને હદની લંબાઈ કહીએ છીએ એને ગણિતમાં કહીએ તો એને પરિમિતિ કહેવાય કે ખેતર હોય તો જ્યાં એનું ખેતર પૂર્ણ થતું બરાબર એની હદ કહેવાય એટલે કે ફરતી બાજુ ખેતરની ફરતી બાજુ જે જે બાજુ આપણું ખેતર પૂર્ણ થાય છે એ બધી બાજુની હદની લંબાઈ એટલે કુલ મળીને જે મળે એ થઈ પરિમિતિ બરાબર એવી રીતે તમે ખેતરનું કીધું હવે અહીંયા આ વર્ગખંડ છે તો આપણો આ વર્ગખંડ છે એની હદની લંબાઈ શોધવાની કીએ તો પણ એ જ રીતે થાય કે આપણો વર્ગખંડ છે એની કેટલી ચાર દિવાલ છે તો આપણે ચારે ચાર દિવાલની ફરતી બાજુમાં એનો સરવાળો એટલે પરિમિતિ જો આ પરિમિતિની વ્યાખ્યા છે એ તમે તમારી બુકમાં પણ લખી લેજો બરાબર અને યાદ પણ રાખવાની છે કે કોઈ પણ દંડ આકૃતિની બધી જ બાજુના માપનો સરવાળો એટલે પરિમિતિ કોઈ પણ દંડ આકૃતિની હવે ખેતર છે આપણે એની ફરતી બાજુ એટલે એ અંતરથી તો એ ફરતી બાજુ આવી ગઈ છે બંધ થઈ ગયું કહેવાય એટલે કે કોઈ પણ દંડ આકૃતિની બધી જ બાજુના માપનો સરવાળો એટલે પરિમિતિ બરાબર એટલે કે અગ્ની લંબાઈ હવે તમને ખેતરની અગ્ની લંબાઈ શોધવાની કીધી હોય તો આપણે શું કરી સરવાળો કરી બરાબર હવે માની લો કે અહીંયા એક ખેતર છે બરાબર આ એક ખેતર છે હવે અહીંયા આપણને માપ પણ લખી નાખ્યું છે કે આમ છે 15 મીટર છે કેટલું છે 15 મીટર આમ ખેતરની લંબાઈ છે એ 10 મીટર છે બરાબર 10 મીટર હવે આમ આટલું જોઈએ તો અહીંયા છે 20 મીટર અને આમ આપણે જોઈએ તો આ પણ 10 મીટર છે હવે આપણે આ ખેતરની હદની લંબાઈ શોધવી આ ખેતરની હદની લંબાઈ શોધવી હોય તો શું કરવું પડે એ તમે શીખી ગયા બરાબર કે ચારે ચાર બાજુના માપનો સરવાળો કરવો પડે પરંતુ આપણને એમ કહે છે કે અહીંયા કોઈ એક વ્યક્તિ છે કે આ ખેતરને ચક્કર લગાવે છે ફરતી બાજુએ ચાલે છે બરાબર હવે અહીંયા તમને એમ કહે છે કે કાનન આ ખેતરને 2 ચક્કર લગાવે તો કેટલું અંતર કાપ્યું કહેવાય કેટલું અંતર અહીંયા 55 મીટર ક્યુબ હવે આ 55
કેટલું અંતર રાખવું હોય. ચલો આપણે બીજો આકાર ખેતરનો જોઈએ. ખેતર છે એનો આકાર નિશ્ચિતનું હોય કે બધા જ ખેતર ચોરસ હોય કે લંબચોરસ હોય? બરાબર, ખેતર છે એ ક્રોસમાં પણ હોઈ શકે, ત્રિકોણ આકારમાં હોઈ શકે. આવો ખેતર નો આપણને આકાર લેવો હોય, બરાબર, હવે આનું આપણને માપ આપ્યું કે અહીંયા છે એ 5 મીટર, અહીંથી આ સુધીનું માપ 5 મીટર, બરાબર. છગનભાઈ છે એ આ ખેતરને 3 ચક્કર લગાવ્યું છે, 3 ચક્કર કે 4 ચક્કર કે, તો આપણે એની ગણતરી કઈ રીતે કરવી? તો કે છગનભાઈ છે આ ખેતરને 4 ચક્કર લગાવ્યું છે. છગનભાઈ 4 ચક્કર લગાવે તો કેટલું અંતર કાપ્યું કહેવાય? ચલો આપણે પહેલા તો આ ખેતરની પરિમિતિ એટલે કે અર્ધની લંબાઈ, કુલ અર્ધની લંબાઈ શોધ. તો 5 મીટર પ્લસ 5 મીટર તમારે